કચ્છમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકો પરેશાન બની ગયા છે. ગરમીથી રક્ષણ મેળવવા લોકો અવનવા નુસ્ખા પણ અપનાવી રહ્યા છે. ગરમીને લઈને બેના મોત નિપજ્યા છે. કચ્છના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના લીધે વધુ બે લોકોના મોત થયા હોવાની શક્યતા છે. બે દિવસ પહેલા ગુમ થયેલા માંડવીના કોડાઈ ગામના 85 વર્ષીય ધનજીભાઈ રામજીભાઈ વરસાણીનો મૃતદેહ માંડવી બીચ પર પવનચક્કી પાસે બાવળની ઝાડીમાંથી મળી આવ્યો હતો. વૃદ્ધ ધનજીભાઈનું મોત સખત ગરમી અને તાપના લીધે ડ્રીહાઈડ્રેશનથી થયું હોવાનું પ્રાથમિક રીતે મનાય છે. માંડવીની જેમ રાપરના આડેસર અને ભંગેરા વચ્ચે ગઈકાલે એક આધેડ વયના અજ્ઞાત ભિખારીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું મોત પણ ગરમી અને ભૂખ તરસથી થયું હોવાનું મનાય છે. પીએમ રિપોર્ટમાં તેનું મોત 4 દિવસ પૂર્વે થયું હોવાનું તારણ બહાર આવ્યું છે. કપાસ છે મારી જીવાદોરી, હા આ વર્ષે પણ હું કપાસ જ વાવીશ અને મારો ભરોસો છે આરકોન સીડ્સના પાંડવ અને સ્વરાજ બીટી કપાસ. ખીલા મૂળ વાળી જાત, પિયત અને બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ, મધ્યમ અને રૂવાટી વાળા પાન જેથી ચૂસિયાનો ઓછો ઉપદ્રવ. છોડની ઊંચાઈ 6 થી 6.5 ફૂટ. 5 પેશી વાળા જીંડવાની સૌથી વધુ સંખ્યા. 1 પેશીમાં 8 થી 9 કપાસિયા. 145 થી 155 દિવસમાં પાકતી જાત. મહેનત સફળ, ફાયદો ડબલ. સ્વરાજ અને પાંડવ બીટી કપાસ. તમામ પ્રકારના નવા સંશોધિત બિયારણો ખરીદવા માટે 40 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ મેસર્સ સા રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભીડ નાકા બહાર સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભુજ કચ્છ. રજનીભાઈ શાહ 98-250-61-656, અક્ષય શાહ 94-271-86-291.